ભુજમાં આજે શાંતિનગર વિસ્તારમાં સવારે રાશનની દુકાન ન ખુલતા લોકોની ભીડ એકઠી થઈ હતી અને લોકોએ વિરોધ નોંધાયો હતો સરકાર દ્વારા ત્રણ મહિના સુધી મફત અનાજ વિતરણની જાહેરાત બાદ સસ્તા અનાજની દુકાનોમાં અનાજ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે ભુજમાં શાંતિનગર વિસ્તારમાં આજે સવારે નિયમિત સમયે દુકાન ન ખુલતા લાઈનો લાગી હતી અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ વિસ્તારના લોકોએ આ અંગે ભુજના મામલતદારને રજૂઆત કરી હતી આ લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી નીતિન જટાશંકર રાજગોર નાગનાથ મંદિર વાવફળિયામાં રહું છું મારો રેશનિંગ કાર્ડ અહીંયા શાંતિનગરની રેશનિંગમાં છે અમે આજે સવારે તપાસ કરવા આવ્યા તો રેશનિંગ બંધ હતી તો મેં કીધું કે એનો ટાઈમ સમય શું છે તો અમને ખ્યાલ આવ્યો કે આઠ નવ વાગ્યાનો ટાઈમ હશે અગિયાર વાગ્યા સુધી રેશનિંગ ખુલ્લી નથી એટલે અમે મામલેદાર સાહેબને ફોટા ક્લિપ મોકલી છે સમયસર તેમને ન્યાય અપાવો આ રેસનિંગ જે મોડી ખુલી એના બેન વિરુદ્ધ કાર્યવાહી થાય અને માણસોને હેરાન થતી થાય છે સવારના આઠ વાગ્યાથી આવીને બેઠા છે એમને અગિયાર વાગ્યા સુધી રાહ જોવી પડે છે રેસ્ટનિંગવાળાની બેદરકારીના કારણે કોઈ એક તો કોરોના છે એ કે સમયસર તમે રાશન લઈને ઘરે જતા રહ્યો અહીંયા રાશનવાળો જ જો નવ અગિયાર વાગ્યા સુધી આવે તો સામાન્ય માણસ કરશે શું એટલે મામલેદાર સાહેબને અમે ફોટા મોકલ્યા બંધ રેસિંગના રેસનિંગના મેં મારી અવાજથી વોઇસ મેસેજ મોકલ્યા છે હજી સુધી સાહેબ મામલેદાર સાહેબે અમને રિપ્લાય આપ્યો નથી તો આપ મીડિયાના માધ્યમથી અમે પૂછવા માગું છું કે આ રેસ્ટનિંગનો સમય શું છે ખોલવાનો ગ્રાહકોને ખ્યાલ આવે કે સાચી આવી મહામારીની અંદર ગ્રાહક હેરાન ન થાય પરેશાન ન થાય એના માટે આપ અમને ઉપયોગી થશો